ખેડૂતોની સુધરશે દિવાળી થોડા દિવસમાં સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ કરશે જાહેર સરકારી કર્મચારીઓ બાદ હવે ખેડૂતોની દિવાળી સુધરશે સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે 600 કરોડનું સહાય પેકેજ જાહેર કરશે અતિભારે વરસાદને કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે આ નુકસાનના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કૃષિ પેકેજ જાહેર કર્યું છે જે ટૂંક સમયમાં જાહેર કરાશે અંદાજે 600 કરોડનું આ પેકેજ ખેડૂતો માટે રાહતરૂપ થશે અને તે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત આશરે 4 લાખ જેટલા ખેડૂતોને લાભ આપશે ખેડૂતોના ખેતરોમાં પાકનો નાશ થયો ડાંગર કપાસ મગફળી તેમજ બાગાયતી પાકોને ખાસ કરીને ભારે નુકસાન થયું ઓગસ્ટ મહિના અને તેના પછી પડેલા વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયો અગાઉ સરકારે જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદથી થયેલા નુકસાનની અંગે પેકેજની જાહેરાત કરી જુલાઈમાં થયેલા પાક નુકસાન બદલ સરકારે 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાક સહાય અંગે સૂચક નિવેદન આપ્યું કહ્યું કે ઓગસ્ટ મહિનામાં પડેલ વરસાદનો પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો જેની સહાયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે સુરતના ઈચ્છાપુરમાં ખરાબ રોડ મુદ્દે મંત્રી મુકેશ પટેલે કરી બેઠક 10 દિવસમાં રોડ રિપેર કરવા સૂચના ચોમાસા બાદ સુરતના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે ખાસ કરીને હજીરા ઈચ્છાપુર ઔદ્યોગિક વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી છે ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે લોકોની નારાજગીને લઈને મંત્રી મુકેશ પટેલ અને સ્થાનિક ધારાસભ્યને સ્થળ પર જઈ નિરીક્ષણ કરવું પડ્યું અહીં રોડ પર રાજ્યમંત્રી અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને 10 દિવસમાં ખરાબ રસ્તાઓ રિપેર કરવા સૂચના આપી હતી તેમજ બ્રિજ બનાવવા માટે હાઈવે ઓથોરિટીના રસ્તાને સુરત મહાનગરપાલિકાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો સુરતના હજીરાને ઈચ્છાપોર ઔદ્યોગિક વિસ્તાર કામરેજ ગ્રામ્ય વિસ્તાર સુરત મહાનગરપાલિકા વિસ્તાર ઉલપાડ ગ્રામ્ય વિસ્તાર નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવે ઓથોરિટીની હદમાં આવે છે પરંતુ વર્ષોથી અહીં ટ્રાફિકની સમસ્યા અને સાથોસાથ હવે ચોમાસા બાદ રોડ રસ્તાની બિસ્માર સ્થિતિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મંત્રીએ રોડની હાલત જોઈને અધિકારીઓને અલ્ટિમેટમ પણ આપ્યું છે 10 દિવસમાં તમામ રોડ રસ્તા રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્રણેય વિભાગો દ્વારા સંકલન સાધી અનેક સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરાયો ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ વધુ પ્રસર્યો 25 ઓક્ટોબરે મહાપંચાયતનું આયોજન સમગ્ર રાજ્યમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં ઇકો સેન્સિટિવ ઝોન અને ઘેડના પ્રશ્ન મામલે કિસાન કોંગ્રેસ મેદાનમાં આવ્યું આગામી 25 ઓક્ટોબરે મહાપંચાયતનું આયોજન કરાયું છે કેશોદ તાલુકાના બામણસા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું સંયુક્ત કિસાન મોરચાના સૌરાષ્ટ્ર ઝોનના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે કિસાન કોંગ્રેસની મહાપંચાયતમાં સંયુક્ત કિસાન મોરચાના યોગેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે સાથે જ આ ખેડૂત મહાસંમેલનમાં બજરંગ પુનિયા પણ ઉપસ્થિત રહેશે તેવો દાવો કરવામાં આવ્યો ગીર વિસ્તારના જૂનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં કાયદો લાગુ કરવાને લઈને ભારત સરકાર દ્વારા ગેજેટ નોટિફિકેશન જાહેર કરાયું ત્યારે સરકારનું નોટિફિકેશન જાહેર થતા જ ખેડૂતો ગામલોકો ગામના સરપંચો અને સહકારી સંસ્થાઓમાં વિરોધ જોવા મળ્યો આજે મેંગો માર્કેટિંગ યાર્ડ તાલાલાએ પણ ઠરાવ કરીને સમગ્ર કાયદો પરત લેવામાં આવે તેવી માંગ કરી કાયદો કેન્દ્ર સરકાર પરત ખેંચે તેવો ઠરાવ કરીને ખેડૂતો અને અસરગ્રસ્ત ગામલોકોની સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે આણંદ ખંભાત પેસેન્જર ટ્રેન રોકી વિરોધ કરાતા 1500 મુસાફરો અટવાયા આણંદના પેટલાદના નૂર તલાવડી નજીક વારંવાર ફાટક બંધ થતા લોકો કંટાળી ગયા છે જ્યારે જ્યારે ટ્રેન આવે ત્યારે ફાટક બંધ થતા લોકોને બંને બાજુ કલાકો સુધી ઉભા રહેવું પડે છે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે કંટાળેલા લોકો જ ટ્રેનના પાટા પર આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો આણંદ પેટલાદ નૂર તલાવડી પાટા પર લોકો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો આણંદ ખંભાત જતી પેસેન્જર ટ્રેનને રોકતા કલાકો સુધી ટ્રેન એક જ જગ્યાએ ઊભી રહી પાટા પર લોકોએ હલ્લાબોલ કરતા અંદાજે 1500થી વધુ મુસાફરો અટવાયા આ અંગે રેલવે વિભાગને જાણ થતા તંત્ર લોકોને સમજાવવા માટે દોડતું થયું લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા દાહોદમાં દબાણો હટાવવા 150 દુકાનોની નોટિસથી વેપારીઓમાં ફફડાટ મિલકત ધારકોની હાલત સૂડી વચ્ચે સોપારી છે દાહોદમાં નકલી અને હુકમમાં રળિયાતી સાંગામાં બીજા દિવસે માપણી સાથે નોટિસો ફટકારાઈ છે જેમાં સરકારી પડતર જમીનમાં ડેવલપર તેમજ દલાલો દ્વારા છેતરાયેલા મિલકત ધારકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે રળિયાતી સાંગાથી નાની ખરજના સીમાડા સુધી હાઈવેને અડીને આવેલી જમીનમાં 150થી વધુ દુકાનોની નોટિસ ફટકારાઈ છે ત્યારે છેતરાયેલા વેપારીઓએ સમય માંગ્યો છે દિવાળીના તહેવાર બાદ દબાણો હટાવાય તેવી માંગ કરી રહ્યા છે જેથી તેમની દિવાળીમાં રોજગાર ધંધો ચાલુ રહે અને દિવાળી સારી જાય તેમજ વેપારીઓએ સરકારી હુકમો કરનાર તેમજ અન્ય સાથે જોડાયેલા તમામ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી સરકારી પડતર જમીનમાં દબાણકર્તાઓ દ્વારા પોલીસ અધિક્ષક કલેક્ટર પાસે પોતે છેતરાયા હોવાની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા વેપારીઓ તંત્રને આવેદનપત્ર આપી આજીજી વ્યક્ત કરી હતી મહત્વનું છે કે સર્વે નંબર કાગળ ઉપર બોગસ હોવાનું બહાર આવતા કેટલાય મિલકત ધારકો બરબાદ થઈ જશે તેમાં કોઈ બેમત નથી વડોદરામાં શુગર ફેક્ટરીનો પ્રારંભ સીઝનમાં પ્રથમ વખત કરશે શેરડીનું પિલાણ સીઝનમાં પ્રથમવાર વડોદરામાં શુગર ફેક્ટરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શેરડી પિલાણનો પ્રારંભ કરાયો સીઝનની શેરડીના નવા પિલાણને લઈ શુગરમાં બોઇલર પકડાવવામાં આવ્યું
કરજણના ધારાસભ્ય અને શુગર ફેક્ટરીના એમડીના હસ્તે બોઇલર પ્રગટાવવામાં આવ્યું। મહત્વનું છે કે ગત સિઝનમાં અંદાજિત 1 લાખથી વધુ ટન શેરડીનું પિલાણ થયું હતું, જેમાં અંદાજિત 83,000 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું હતું, જ્યારે ચાલુ વર્ષે 6,000 એકરમાં શેરડીનો ઉભો પાક નોંધાયો છે। અન્ય વિસ્તારમાંથી 3,000 એકર જેટલો શેરડીનો પાક પિલાણ માટે આવવાની શક્યતા છે। હાલ વડોદરા શુગર ફેક્ટરીમાં શેરડી કટિંગ કરવા માટે શ્રમિકોની ભરતી પણ ચાલુ છે, એટલે 12 નવેમ્બરથી વડોદરાના શુગર ફેક્ટરી સંપૂર્ણ રીતે ચાલુ થઈ ધમધમતી થશે। તહેવારો પહેલા સોનું ખરીદવું સપનું બન્યું, 1 લાખ તરફ સોનાની ચાલ। સોનાના ભાવમાં સોનેરી તેજી આવી છે। આગ જડતી તેજીથી સોનું હવે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખરીદવું સપનું બની ગયું છે। સોના અને ચાંદીના ભાવમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। 10 ગ્રામ સોનાના ભાવ વધુ ₹450 ઉછળીને ₹79,850 ની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે। જ્વેલર્સ અને સ્ટોકિસ્ટ તરફથી વ્યાપક પ્રમાણમાં ખરીદી નીકળતા કિંમતમાં તેજીનો માહોલ જોવા મળ્યો। અલબત્ત ચાંદીના ભાવમાં એકંદરે સ્થિર વલણ રહ્યું છે। 1 કિલો ચાંદીનો ભાવ ₹95,000 સુધી પહોંચી ગયો છે। અમેરિકામાં બોન્ડની યીલ્ડ એટલે કે ઉપજમાં નબળી સ્થિતિ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તેવો આશાવાદ છે। સાથે સાથે ભૂરાજકીય અસ્થિરતા વચ્ચે બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ ફુગાવામાં ઘટાડો થવાને લીધે બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ આગામી મહિનામાં વ્યાજદરોમાં ઘટાડો કરવાના સંકેત પાઠવ્યા છે। આ તરફ દિવાળી સહિતના તહેવાર અને લગ્ન પ્રસંગની ખરીદીના કારણે સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે। પુષ્ય નક્ષત્રની ખરીદી પહેલા કમરતોડ ભાવ થતા સોનું ખરીદવું હવે સપનું જોવા બરાબર થઈ ગયું છે। પુષ્ય નક્ષત્ર સુધી 1 તોલા સોનાનો ભાવ 85,000 થવાની શક્યતા છે। ચાંદી 1 લાખને પાર કરે તેવી શક્યતા છે। સોના ચાંદીના ભાવ 7મા આસમાને પહોંચતા સુરતની બજારમાં મંદી છે। ભાવ વધારાને કારણે જ્વેલર્સના ગ્રાહકો ઘટ્યા છે। સુરતના પોશ વિસ્તારમાં કરોડોની ચોરી, નોકરે જાતફેરો કર્યાની આશંકા। સુરતમાં તસ્કરો બેફામ બની ગયા છે। પોલીસની કોઈ ધાક ન હોય તેમ ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે। આ વખતે તસ્કરોએ સુરતના પોશ વિસ્તારનું નિશાન બનાવ્યું। સુરતના પોશ વિસ્તારમાં ફ્લેટમાં કરોડો રૂપિયાની ચોરીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘર માલિક બહાર ગયા હોવાથી નોકરે હાથફેરો કર્યો હોવાનો આરોપ લાગ્યો। ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। ઉમરા પોલીસે તપાસ આરંભી દીધી છે। સુરત પોલીસ દ્વારા એક અભિયાનની શરૂઆત કરી છે, જેમાં પોલીસ કમિશનરે લોકોને સૂચના આપી છે કે દિવાળીમાં બહાર જાઓ તો પોલીસને જાણ કરવી, ઉપરાંત ઘરઘાટી કે નોકરની સંપૂર્ણ વિગતો પોલીસને આપવાની રહેશે। કેટલાની ચોરી થઈ છે તે અંગે સાચો આંકડો સામે આવ્યો નથી, પરંતુ નોકર શંકાના દાયરામાં છે। થાનમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ, 8 શખ્સોએ 7 માસ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું। ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ જોવા મળી રહી છે, જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર 8 શખ્સોએ છેલ્લા 7 મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। પીડિતાની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓ દ્વારા પીડિતાને અલગ અલગ સમયે અને સ્થળે ધમકી આપી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા થાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય અલગોતર, શૈલેષ અલગોતર, ધ્રુવ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો, હરેશભાઈ ગોસ્વામી, વિજયસિંહ સોલંકી અને દર્શન સદાદિયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા 1 આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે બાકીના 7 આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અંબાજીમાં હત્યાનો આરોપી 15 વર્ષીય પકડાયો। અંબાજી પોલીસે હત્યાના આરોપીને 15 વર્ષીય પકડી પાડ્યો છે। 2009માં અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના કોટેશ્વર હદમાં 3 ઇસમો એક વ્યક્તિની હત્યા ગુનાને અંજામ આપ્યો હતો, જેમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં એક મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી 2009થી ફરાર હતો ને પોલીસ સતત તેની શોધમાં। ત્યારે અંબાજી પોલીસને મળેલી બાતમીના આધારે હત્યાના આરોપી રમેશ પરમાર, ઉંમર વર્ષ 36નો, રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં કોટડા વિસ્તારમાં રહેતા હોવાની બાતમી મળી હતી। અંબાજી પોલીસે સદર આરોપી રમેશ પરમારને કોટડા ગામેથી પકડી પાડવામાં સફળતા મેળવી છે। ડીસામાં સંભળાશે સિંહની ગર્જના, બનશે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય। ઉત્તર ગુજરાતને સૌથી મોટી ભેટ મળી છે, હવે બનાસકાંઠા પંથકમાં પણ ડાલા મથ્થરની ડણક સંભળાશે। બનાસકાંઠા અને ડીસામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવાનું છે। અહીં અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતા પણ મોટું સંગ્રહાલય બનાવવાનું છે। વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। 450 વીઘા જમીનમાં રાજ્યનું સૌથી મોટું સંગ્રહાલય બનાવાયું છે। વિશ્વકક્ષાએ જેની નોંધ લેવાય તેવું ₹300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનવાનું છે। મહત્વની વાત એ છે કે નડાબેટથી અંબાજીની ટુરિઝમ સર્કિટમાં ડીસા ઝુઓલોજીકલ પાર્કનો સમાવેશ કરવામાં આવશે। જૂના ડીસાથી વાસણા રોડ પર આ પ્રાણી સંગ્રહાલય બનવાનું છે। ધારાસભ્ય પ્રવીણ માળીએ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે કરી હતી સરકારની રજૂઆત। આ સાથે પ્રાણી સંગ્રહાલયને મંજૂરી મળતા બનાસકાંઠાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
બોટાદમાં શરદ પૂનમે દૂધ પૌવા નહીં, લોકોએ આરોગ્યું ઊંધ્યું। શરદ પૂર્ણિમાએ સામાન્ય રીતે આપણે દૂધ પૌવા અને ખીર ખાવાની પરંપરા છે, પરંતુ બોટાદ જિલ્લામાં લોકો દૂધ પૌવા નહીં પરંતુ ઊંધિયાની જાયફળ ઉડાવે છે। અહીં ઠેર ઠેર વિશેષ મંડપો અને સ્ટોલ ઉભા કરી ઊંધિયાનું વેચાણ કરાય છે। બોટાદના લોકોએ પરિવાર સાથે ઊંધિયાની જાયફળ માણી હતી અને શરદ પૂર્ણિમાનો તહેવાર ઉજવ્યો હતો। મોંઘવારીની સાથે સાથે ઊંધિયાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જુદી જુદી જગ્યાએ 150 થી 250 રૂપિયા કિલો ઊંધિયાનો ભાવ જોવા મળ્યો હતો। જિલ્લામાં ઠેર ઠેર હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો સહિત અનેક જગ્યાએ વિશેષ મંડપો અને સ્ટોલ ઉભા કરી ઊંધિયું શાકનું વેચાણ કરાયું। લોકોએ મોંઘવારીની ચિંતા કર્યા વગર હર્ષ અને ઉલ્લાસ સાથે અને ઉમંગ સાથે ઊંધિયાની શાકની જાયફળ માણી પરંપરાને જાળવી શરદ પૂર્ણિમા ઉજવી। રાજકોટમાં દિવાળી પહેલા માટીના દીવડાઓની ડિમાન્ડ, રાજકોટના દીવા પણ દેશભરમાં અજવાળું પાથરી રહ્યા છે। દિવાળી એટલે કે રોશનીનો પર્વ અને રોશનીનું પ્રતિક એટલે દીવો। ચાઇનીઝ દીવાની ધૂમ વચ્ચે આજે પણ દિવાળી પર માટીના દીવડાઓની માંગ યથાવત છે। ઘનઘોર અંધારામાં પણ અજવાળું પાથરતા રાજકોટના દીવા દેશભરમાં અજવાળું પાથરી રહ્યા છે। રાજકોટમાં કારીગરો દ્વારા અવનવા અને અતિ આકર્ષક દીવાઓ બનાવવામાં આવી રહ્યા છે। આ દીવા બનાવવા માટે કારીગરો તનતોડ મહેનત કરે છે જેથી ગ્રાહકોને આકર્ષી શકે। આ દીવડાઓ 1 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીની કિંમતના વેચાઈ રહ્યા છે। માટીના દીવડાઓ ચાઇનીઝ દીવાઓને પણ પાછળ રાખી રહ્યા છે। જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલની અપીલ કરવામાં આવી છે ત્યારથી ચાઇનીઝ દીવાઓનું સ્થાન રાજકોટમાં બનતા દીવાઓએ લઈ લીધું છે। માટીના દીવડા બનતા વેપારીઓનું કહેવું છે કે પ્રધાનમંત્રીની અપીલ બાદ દીવાઓના વેચાણમાં અનેક ગણો વધારો થયો છે, ઘણા લોકોને નવી રોજગારી પણ મળી રહી છે। 3 વર્ષ પહેલા રાજકોટના દીવા બનાવતા કારખાનામાં માંડ 10 લાખ દીવાઓ વેચાતા, જોકે હવે 25 લાખ જેટલા દીવાઓ વર્ષ દરમિયાન વેચાઈ જાય છે। દીવા બનાવતા કારખાનામાં પહેલા 10 જેટલા કારીગરો કામ કરતા હવે 25 જેટલા કામદારો કામ કરી રહ્યા છે। ગુજરાત ઉપરાંત